હિડિંબાની સાથે ભીમસેનના લગ્ન, ઘટોત્કચનો જન્મ અને પાંડવોનો એકચક્રા નગરીમાં પ્રવેશ. પેશમ પાયનજી કહે છે, જન્મે જય રાક્ષસીને પાછળ આવતી જોઈને ભીમસેને કહ્યું, હિડિંબા, મને ખબર છે કે રાક્ષસો મોહિની માયાને આધારે પહેલા વેરનો બદલો લે છે, તેથી જા, તું પણ તારા ભાઈનો રસ્તો માપ. યુધિષ્ઠિરે કહ્યું, રામ રામ, ક્રોધવશ થઈને પણ સ્ત્રી પર હાથ ઉઠાવવો ન જોઈએ. આપણા શરીરની રક્ષાથી પણ વધીને ધર્મની રક્ષા છે, તમે ધર્મની રક્ષા કરો. જ્યારે આના ભાઈને તમે મારી નાખ્યો તો આ આપણું શું બગાડી શકશે? ત્યાર પછી હિડિંબાએ કુંતી અને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા અને પછી હાથ જોડીને કુંતીને કહ્યું, આર્ય, તમે જાણો છો કે સ્ત્રીઓને કામદેવની પીડા કેટલી દુસ્સહ હોય છે. હું તમારા પુત્રના લીધે ઘણીવારથી વ્યથિત થઈ રહી છું. હવે મને સુખ મળવું જોઈએ. મેં મારા સગા સંબંધી, કુટુંબી અને ધર્મને તિલાંજલિ આપીને તમારા પુત્રની પતિ તરીકે વરણી કરી છે. હું તમારી અને તમારા પુત્રની સ્વીકૃતિને યોગ્ય છું. જો તમે મારો સ્વીકાર નહીં કરો તો હું મારા પ્રાણોનો ત્યાગ કરી દઈશ. આ વાત હું સાચે સાચી સોગંદપૂર્વક કહું છું. તમે મારા પર કૃપા કરો. હું મૂઢ, ભક્ત અથવા સેવક જે કાંઈ છું તમારી છું. હું તમારા પુત્રને લઈને જઈશ અને થોડા દિવસોમાં પાછી આવીશ. તમે મારો વિશ્વાસ કરો. જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું તમારી પાસે હાજર થઈ જઈશ. તમે જ્યાં કહેશો ત્યાં તમને પહોંચાડી દઈશ. મોટામાં મોટી આપત્તિ અને મુશ્કેલીના સમયે હું તમને બચાવીશ. તમે લોકો ક્યાંય જલ્દી પહોંચવા ઈચ્છશો તો હું મારી પીઠ પર ઉઠાવીને તરત જ ત્યાં પહોંચાડી દઈશ. જે આપત્તિકાળમાં પણ પોતાની ધર્મની રક્ષા કરે છે તે શ્રેષ્ઠ ધર્માત્મા છે. યુધિષ્ઠિરે કહ્યું, હિડિંબા, તમારું કહેવું બરાબર છે. સત્યનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. દરરોજ સૂર્યાસ્ત થાય તે પૂર્વે તમે પવિત્ર થઈને ભીમસેનની સેવામાં રહી શકો છો. ભીમસેન આખો દિવસ તમારી સાથે રહેશે. સાયંકાળ થતાં જ તમે આમને મારી પાસે પહોંચાડી દેજો. રાક્ષસીએ સ્વીકાર કરી લેવાથી ભીમસેને કહ્યું, મારી એક પ્રતિજ્ઞા છે, જ્યાં સુધી પુત્ર નહીં થાય ત્યાં સુધી હું તમારી સાથે જતો આવતો રહીશ, પુત્ર થઈ ગયા પછી નહીં. હિડિંબાએ આ શરત પણ સ્વીકારી લીધી. ત્યાર પછી તે ભીમસેનને સાથે લઈને આકાશ માર્ગે ઉડી ગઈ. હવે હિડિંબા અત્યંત સુંદર રૂપ ધારણ કરીને પર્વતોના શિખરો પર, જંગલોમાં, સરોવરોમાં, ગુફાઓમાં, નગરોમાં અને દિવ્યભૂમિમાં ભીમસેન સાથે વિહાર કરવા લાગી. સમય થતાં તેના ગર્ભથી એક પુત્ર થયો. વિકટ નેત્ર, વિશાળ મુખ, અણીદાર કાન, ભીષણ અવાજ, લાલ હોઠ, તીક્ષ્ણ દાઢો, મોટી મોટી ભુજાઓ, વિશાળ શરીર, અપાર બળ અને માયાઓનો ખજાનો. તે ક્ષણભરમાં મોટા મોટા રાક્ષસોથી પણ વધી ગયો અને તત્કાળ જુવાન, અસ્ત્રવિદ અને વીર થઈ ગયો. જન્મે જય રાક્ષસીઓ તરત ગર્ભ ધારણ કરી લે છે, તરત બાળક પેદા કરી દે છે અને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી લે છે. હિડિંબાના પુત્રના માથા પર વાળ ન હતા. તેને ધનુષ્ય ધારણ કરીને માતા પિતા પાસે આવીને પ્રણામ કર્યા. માતા પિતાએ તેના ઘટ એટલે કે માથાને ઉત્કચ એટલે કે કેશહીન જોઈને તેનું નામ ઘટોત્કચ રાખ્યું. ઘટોત્કચ પાંડવોના પ્રતિ ખૂબ શ્રદ્ધા અને પ્રેમ રાખતો હતો. પાંડવો પણ તેના પ્રતિ પ્રેમ રાખતા હતા. હિડિંબાએ વિચાર્યું કે ભીમસેનની પ્રતિજ્ઞાનો સમય પૂરો થઈ ગયો, તેથી તે ત્યાંથી ચાલી ગઈ. ઘટોત્કચે માતા કુંતી અને પાંડવોને નમસ્કાર કરીને કહ્યું, તમે બધા મારા પૂજનીય છો. તમે નિસંકોચ જણાવો કે હું તમારી શી સેવા કરું. કુંતીએ કહ્યું, બેટા, તું કુરુવંશમાં ઉત્પન્ન થયો છે અને સ્વયં ભીમસેન જેવો છે. આ પાંચ ભાઈઓના પુત્રોમાં તું બધાથી મોટો છે, તેથી સમય આવ્યા તેમની સહાયતા કરજે. કુંતીના આ પ્રમાણે કહેવાથી ઘટોત્કચે કહ્યું, હું રાવણ અને ઇન્દ્રજીત જેવો પરાક્રમી અને વિશાળકાય છું. જ્યારે આવશ્યકતા પડે ત્યારે મારું સ્મરણ કરજો, હું હાજર થઈ જઈશ. આમ કહીને તે ઉત્તર દિશા તરફ ચાલ્યો ગયો. જન્મે જય દેવરાજ ઇન્દ્રે કર્ણની શક્તિનો આઘાત સહન કરવા માટે જ ઘટોત્કચને ઉત્પન્ન કર્યો હતો. વેશમ પાયનજી કહે છે, જન્મે જય પાંડવોએ હવે માથા પર જટાઓ રાખી અને વલકલ તથા મૃગચર્મ પહેરી લીધા. આ પ્રમાણે તપસ્વીઓનો વેશ ધારણ કરીને તેઓ પોતાની માતા સાથે વિચરવા લાગ્યા. ક્યાંક ક્યાંક માતાને પીઠ પર બેસાડી લેતા
તો ક્યાંક ધીરે ધીરે શાંતિથી ચાલતા. એકવાર તેઓ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતા હતા ત્યારે ભગવાન શ્રી વેદવ્યાસ તેમની પાસે આવ્યા. પાંડવોએ ઊભા થઈને તેમના ચરણોમાં પ્રણામ કર્યા. વ્યાસજીએ કહ્યું, યુધિષ્ઠિર, હું તમારા લોકોની આ વિપત્તિ પહેલેથી જાણતો હતો. હું જાણતો હતો કે દુર્યોધન વગેરેએ અન્યાયપૂર્વક તમને રાજધાનીમાંથી બહાર કાઢી મૂક્યા છે. હું તમારા લોકોનું હિત કરવા માટે જ આવ્યો છું. તમે આ વિષાદગ્રસ્ત પરિસ્થિતિથી નિરાશ થશો નહીં. આ બધું તમારા સુખ માટે જ થઈ રહ્યું છે. એમાં શંકા નથી કે મારા માટે તમે લોકો અને ધૃતરાષ્ટ્રના પુત્રો સમાન જ છો. છતાં તમારી નમ્રતા અને નિષ્કપટતા જોઈને વિશેષ સ્નેહ થઈ રહ્યો છે, તેથી હું તમારા હિતની વાત કરું છું. અહીં નજીકમાં જ એક મોટું રમણીય નગર છે, ત્યાં તમે લોકો ગુપ્તરૂપે રહો અને પછી મારા આવવાની પ્રતીક્ષા કરો. પાંડવોને આ પ્રમાણે આશ્વાસન આપીને અને તેમને સાથે લઈને તેઓ એકચક્રા નગરી તરફ ચાલ્યા. ત્યાં પહોંચીને તેમણે કુંતીને કહ્યું, કલ્યાણી, તમારા પુત્ર યુધિષ્ઠિર મોટા ધર્માત્મા છે. એ ધર્મનું આચરણ કરીને સંપૂર્ણ પૃથ્વીને જીતી લેશે અને સમગ્ર રાજાઓ પર શાસન કરશે. તમારા અને માદ્રીના બધા પુત્રો મહારથી થશે અને પોતાના રાજ્યમાં અતિ પ્રસન્નતાપૂર્વક જીવન નિર્વાહ કરશે. આ લોકો રાજસૂય, અશ્વમેઘ વગેરે મોટા મોટા યજ્ઞો કરશે. વ્યાસજીએ આ પ્રમાણે કહીને કુંતી અને પાંડવોને એક બ્રાહ્મણના ઘરમાં રાખી દીધા અને જતા જતા કહ્યું, એક મહિના સુધી મારી વાટ જોજો, હું ફરી પાછો અહીં આવીશ. દેશ અને કાળ અનુસાર સોચી સમજીને કામ કરજો, તમને બહુ સુખ મળશે. બધાએ હાથ જોડીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી. પછી તેઓ ચાલ્યા ગયા.